बच्चा लोग, हाय बच्चा लोग, हाउ आर यू? फाइन शुभम सर, फिजिक्स आराध्य क्लासेस. हाँ, स्वाध्याय नो 14.14 सेमी कंडक्टर इलेक्ट्रॉनिक्स चैप्टर मे. हाँ, शू है आम तो जो बताऊँ. पांचवी रकम, नॉर गेट नो उपयोग करीने बनेला नीचेनी आकृति में आपेला परिपथ माटे ट्रूथ टेबल लखो अने क्यों लॉजिक ऑपरेशन छे ते नक्की करो. हिंट, अरे हिंट जोईए ज नहीं सोम सरना बच्चाओं ने. चलो देखो, मारी रीते शांति थी चालू करूँ छू वार्ता. जो भाई ओर गेट होय तो ये शू काम करे? ओर गेट छे ने तमारा इनपुट नो सरवाळो करीने आउटपुट में आपे. आपने जो भी इनपुट दिया है अंदर उसका प्लस करके बाहर निकालता है. तो ओर गेट शू करे छे? सरवाळो. एंड गेट शू करे छे? बादबाकी. ए ना भाई, गुणाकार करे छे. हाँ. अने नॉट गेट शू करे? ऊंधू करे, खाली रिवर्स. ऊंधू एटले समझे ने? हाँ, रिवर्स करी आप्या, बीजू कहीं ज नहीं. चलो ठीक छे, हवे सांभळो. आमाय पाछू एक नवू होय, नॉर अने नान. आ नॉर एटले शू? તો એક ઓર ગેટ લેવાનો, આમ એની આગળ એક નોટ ને કનેક્ટ કરી દો. આમ ઓર ને તો બે ઇનપુટ હોય, તો જો આ ઓર અને આ નોટ, આ આખા ગેટ ને કહેવાય નોર ગેટ. શું કહેવાય એને? નોર. પણ નોર માં કેવું હોય, ઘણીવાર આ ત્રિકોણ નાય આપે હોય અને એમ સર્કલ આપે, તો એ તમારે એને નોટ જ સમજવાનું ભાઈ. આ સર્કલ ને શું સમજવાનું? નોટ જ. હા, હવે આ આખે આખો નોર ગેટ છે. જો એના બે છેડાને આમ જોડી દઉં ને, આમ, તો આ આખે આખો ગેટ નોટ બની જાય. આમાં પણ એવું જ, નાનના બે બે છેડાને જોડી દો ને, એટલે આખો નોટ જ બની જાય. હા, ખબર છે ને, શીખવાડ્યું છે ને મેં, તો પછી આગળ શીખ્યો છે ને તો ચિંતા નહીં. તો આ નોટ બની જાય. હવે આ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા કામ કરીએ. ચલો આ રહ્યું, ટેબલ દોરવું પડશે ને એ માટે, બી માટે. પછી આ ઓર છે ને, તો શું કરશે? સરવાળો, એટલે એ ઓર બી. પછી આ આ સર્કલ છે ને, નોટ છે, એટલે શું કરી નાખશે? એનું ઊંધું. પછી અહીંથી જો હવે આ ઓર અને આ નોટ, એટલે આ થઈ ગયો નોર. આખે આખો શું થઈ ગયો? નોર. અને નોરને જો બે છેડાને જોડ્યા છે એમ દેખાય છે, એટલે આ આખું શું થઈ ગયું? નોટ. એટલે આ આખું નોટ શું કરશે? આને ઊંધું કરશે, એટલે આને ઊંધું કરશે. આમ ખ્યાલ આવ્યો? તો પછી યાર ચલાઈ આવે, હમણાં જવાબ આવે, શું તકલીફ છે. જો એ અને બીના ચાર ઓપ્શન હોય આપણી પાસે, એ અને બીના ચાર ઓપ્શન હોય. 1 0 0 1 1 1 0 0. ચલો બંનેનો સરવાળો કરો. 1 + 0 1 0 + 1 1 1 + 1 1 0 + 0 0. બરાબર છે ને? હવે સરવાળાનું ઊંધું કરો. 0 0 0 1. હવે એનું પાછું ઊંધું કરો. 1 1 1 0. યસ, થઈ ગયું ટેબલ. હવે આ કયો ગેટ છે આખે આખો? તો સમજો, તમારા જે ઇનપુટ છે બે, છેલ્લે એનો સરવાળો થઈને આવ્યું હોય હાથમાં, તો સમજવાનું કે આ ઓર ગેટ છે. અને ઇનપુટનું ગુણાકાર થઈને આવે હાથમાં, તો સમજવાનું એન્ડ ગેટ છે. તો જો અહીંયા શું થયું છે ઇનપુટનું, જો આ રહ્યા બે ઇનપુટ અને છેલ્લો આઉટપુટ, એટલે કે આ બે ઇનપુટ અને છેલ્લો જવાબ અહીંયા આવ્યો હે ને. શું મળ્યું હાથમાં? જો 1 + 0 1 થઈ જાય, 0 + 1 1 1 + 1 1, 0 + 0 0, એટલે સરવાળો થયો. યસ, એટલે આ આખે આખો ગેટ કયો ગેટ બની ગયો ભાઈ? ઓર ગેટ. શું બની ગયો? આ ઓર ગેટ. હા, ચાલ લઈ લે સ્ક્રીનશોટ દોસ્ત. આવી કે નહીં મજા? પણ ધ્યાન રાખજે ભાઈ, આ બેઝિક વાતો તને યાદ રહેવી જોઈએ, તો તું કોઈ પણ આવો ગેટ છે ને એમ ક્રેક કરી શકે. બહુ ગોખવાની જરૂર નહીં. છતાંય આ ચેપ્ટરનું આખી પ્લેલિસ્ટ અપલોડ કરી છે મેં, એમાં વિડીયો નંબર 8 અને 9 જોઈ લેજો. ગેટ બહુ જ આગળના લેવલે જઈને સમજાવી દીધા છે, એટલે કોઈ ભૂલ જ ના પડે ગેટમાં. ઓકે, અને ગમે કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ, લાઈક કરો યાર. શું કરો છો? કરશો ને? ઓકે, બાય.